નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ ધરતીપુત્રમાં। ગુજરાતવાસીઓ માટે અને ખેડૂતો માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો, બંગાળની ગાડીમાં લો પ્રેશર છે તે જામી ગયું છે। તેને પગલે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો, રાત્રે આ જિલ્લાઓની અંદર આ ફાટી શકે છે, એટલે કે મિત્રો 15-20 ઇંચ સુધીનો વરસાદ છે તે ખાબકી શકે છે। ખાસ કરીને મિત્રો 14-15-16 સપ્ટેમ્બરે વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, આ સંપૂર્ણ માહિતી છે આપણે આ વિડિયાની અંદર જોઈશું, તો વિડિયાને અંતપૂર્વક નિહાળજો। અને ચોમાસાની પળે પળની માહિતી માટે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે હજુ પણ રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો, હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર આગામી 5 દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આમ હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જૂનાગઢની અંદર ફરી એક વખત રેડ એલર્ટ જાહેર કર્યું છે। આમ ભારે વરસાદની સાથે સાથે 40-60 કિમી પ્રતિ કલાકે પવન પણ ફૂંકાશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો, હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 14 તારીખે વરસાદનું જોર વધી શકે છે, એટલે કે મિત્રો ગુજરાતની અંદર આ 3 જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। હજી તો વરસાદનો એક રાઉન્ડ પૂરો નથી થયો, ત્યારે રાજ્યની અંદર ફરી એક વખત રેડ એલર્ટ જાહેર કર્યું છે। રાજ્યમાં આજના દિવસે પણ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મહત્વનું એ છે કે રાજ્યની અંદર પડેલા ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હજુ પણ રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જેને પગલે દરિયા કિનારાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। ગુજરાતની અંદર રાજકોટ, જામનગર અને જૂનાગઢની અંદર ભારે વરસાદ પડવાને કારણે લગભગ 200થી વધારે રસ્તાઓ છે તે બંધ થઈ ગયા છે। ત્યારે મિત્રો 18 સ્ટેટ હાઈવે અને 162 પંચાયતી રસ્તાઓ અને 20 અન્ય રસ્તાઓ પણ બંધ થયા છે। આ રસ્તાઓ બંધ થવાને ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા પણ એસટી બસોના 55 રૂટો છે તે બંધ કરવામાં આવ્યા છે। ત્યારે મિત્રો, રાજ્યના જિલ્લાઓની અંદર આજે ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતની અંદર રાજકોટ, જામનગર, જૂનાગઢની અંદર રહેતા લોકોને પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જેની અંદર મિત્રો સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, જામનગર સહિત ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર તેમજ ગીર સોમનાથનો સમાવેશ થાય છે। સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાત વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેની અંદર ગાંધીનગર અને અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાની અંદર પણ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો આ જિલ્લાઓની અંદર હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજથી રાજ્યની અંદર 3 દિવસ સુધી આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે।